હલો એન્ડ વેલકમ ટુ ડીએમ બટ ગ્રુપ ટ્યુશન અ પ્લેસ ફોર ઓલ ધી રેન્કર્સ શરૂઆત કરશું આજે ગાલાના પેપર નંબર ચારના ગ્રામરના સંપૂર્ણ સોલ્યુશનથી તમે જાણો છો એ પ્રમાણે સૌથી પહેલાં સેક્શન સીમાં લેંગ્વેજ ફંક્શનથી શરૂઆત કરીએ નંબર થર્ટી થ્રી વેન ધ ચીફ ગેસ્ટ બિગેન બિગેન ધ સ્પીચ કોમાં વી કેપ ક્વા હવે તમે ધ્યાનથી જુઓ કે વાક્યમાં મને કયો શબ્દ આપ્યો છે વેન વેન આપ્યું છે તો ઓપ્શન સી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ વિલ બી માય આન્સર નંબર થર્ટી ફોર હવે ક્લાસ ટીચર કેન વાક્યમાં મને કહો છો તો દેખાયો છે કેન કેન શું બતાવે છે એબિલિટી તો ઓપ્શન ડી એક્સપ્રેસિંગ એબિલિટી એ મારો જવાબ બનશે ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ફેમ વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ ઇન ગુજરાત હવે વાક્યમાં આપણને અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા સોમનાથની વાત કરી છે ગુજરાતની વાત કરી છે સ્થળોની વાત કરી છે ઓબ્વિયસલી ઓપ્શન એ

પ્રોસેસ એટલે એન્ડવાળું વાક્ય પકડવું જોઈએ મારા ખ્યાલથી બહુ ખાસ વિચારવાની જરૂર નહોતી ઓપ્શન સી ઇઝ ધી આન્સર ટેક અ પેપર ફોલ્ડ ઇટ ઇન અ સર્ટન વે એન્ડ યુ વિલ બી એબલ ટુ મેક ઇટ ચાલો નંબર થર્ટી એટ ટીચર વોટ આર યુ ડુઈંગ મનીષ

જે હવે એમ સીક્યુમાં તબદીલ થઈ ચૂક્યા છે માય મધ કેન રીડ શોઈંગ ઓલ્ટરનેટિવ્સ ઓલ્ટરનેટિવ્સ એટલે કાં તો આઈધર ઓર લઈ લો કાં તો નાઈધર નો લઈ લો જે સૌથી નજીકનો જવાબ છે તમારો આન્સર છે સો આઈધર ગુજરાતી ઓર હિન્દી ઓપ્શન સી ઇઝ ધી આન્સર ધ ગંગા ઇઝ શોઈંગ કમ્પેરિઝન શું પૂછ્યું છે એક નાનકડા નિયમની ગલતી તમારા પૂરા માર્ક અહીંયા લઈ જઈ શકે છે ધ ગંગા ઇઝ બહુ જ બધા બાળકો લખી નાખશે હોલિયર ધેન યમુના બસ અહીંયા જ તમે માર ખાવાનો છો હોલિયર યમુના બહુ જ લોકો ફટાક દેની ટીક મારશે પણ તમે કદાચ એક વસ્તુ ભૂલી ચૂક્યા છો કે ઓલવેઝ રિમેમ્બર વન થિંગ કે નદીઓના નામની આગળ ધ આર્ટિકલ કમ્પલસરી છે ધ યમુના ધ ગંગા ધ બ્રહ્મપુત્રા ધ સાબરમતી ધ તાપી આવી રીતે જ બોલી શકાય તો અહીંયા મન છે ઓપ્શન ડી ધેન ધ યમુના અને ધેનનો સ્પેલિંગ પણ ટી એચ એન ધેન પરફેક્ટ યાદ રાખજો ઘણા બધા બાળકો ટી એચ એન ધેનમાં કન્ફ્યુઝ થશે એટલે ના તો એ જવાબ છે ના તો સી જવાબ છે અહીંયા જવાબ ઓપ્શન ડી બને છે સુપર ટ્રીકી સેન્ટેન્સ પૂછ્યું છે ચાલો ચૈતાલી બોટ અ ન્યૂ લેપટોપ ડિસ્ક્રાઇબિંગ રીઝન ઓબ્વિયસલી રીઝન એટલે બીકોઝ હશે તો જે બીકોઝ તો ચારે ચારમાં છે જે સૌથી નજીકનું રેલવન્ટ સેન્ટેન્સ છે આપણે એમાં જ જવાબ દઈશું તો ચૈતાલી બોટ ન્યૂ લેપટોપ બિકોઝ શી વોન્ટેડ ટુ લર્ન એનિમેશન ઓપ્શન એ ઇઝી આન્સર બહુ સરસ મજાના સિટીએસ એમાં હતા ચલો શરૂ કરીએ છીએ વોકએપથી યુ શૂડ નોટ બી અફ્રેડ ઓફ ફેલ્યોર બહુ સરસ પહેલી બ્લેન્કમાં આવે છે ફેલ્યોર ભાઈ તમારે નિષ્ફળતાઓથી ક્યારેય ગભરાવું ના જોઈએ સમજ્યા એટલે જીવનમાં એક મારી કહેવત છે હિન્દીમાં છે પણ યાદ રાખજો હારા વહી જો લડા નહીં તો લડવાની એટીટ્યૂડ જરૂરથી રાખજો જીવનમાં નહીં હારો ડુ નોટ બી સેડ ઇફ યુ કેન નોટ ફુલફિલ યોર ડ્રીમ્સ કોઈ ચિંતા નથી ઓકે થિંક અબાઉટ યોર મિસ્ટેક્સ એન્ડ પ્લાન અગેન જીવનમાં એક નિયમ અપનાવી લો અને એ નિયમનું નામ છે એક જ શબ્દમાં એ નિયમ પતી જાય છે રીસ્ટાર્ટ સમજ્યા ચાલો શરૂઆત કરીએ છીએ દોસ્ત ઓકે એબ્સોલ્યુટલી સેક્શન ડીથી સેક્શન ડી એટલે સ્વાભાવિક છે ઇનડાયરેક્ટ સ્પીચ બ્લેન્ક્સમાં આવશે ઓકે હવે પહેલું જ વાક્ય પ્રશ્ન છે એટલે કન્જક્શનની બ્લેન્ક્સ પૂછી જઈએ વાક્યની શરૂઆતમાં આર છે વાક્યની શરૂઆતમાં તમે ધ્યાનથી જુઓ કોઈ પણ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ ના હોય એ તમારે સો ટકા કન્જક્શન તરીકે શું લેવું જોઈએ ઇફ લઈ લેવું જોઈએ ચાલો આગળ જ રાજીએ છે ઓકે અચ્છા ઘણા બાળકો વેધરમાં ગલતી કરી શકે છે આ વેધર એટલે હવામાન થાય ડબલ્યુ એચ ઇ ટી એચ ઇ આર આવે છે તો જ એ તમારો સાચો સ્પેલિંગ છે અહીંયા વેધરનો સ્પેલિંગ રોંગ છે એટલે આ જવાબ ન થઈ શકે ચલો થોડા ઓર આગળ વધીએ છીએ મિસ્ટર હોલ્ડર રિપ્લાયડ પોર હી સન વોઝ ગિલ્ટી બિકોઝ હવે ધ્યાનથી જો બહુ સુપર પૂછ્યું છે અહીંયા વાક્યમાં બ્લેન્ક પૂછ્યું છે સો સો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને જો વાક્યમાં વી ટુ અર્થાત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો સેમા કન્વર્ટ કરવું પડે હેડ પ્લસ વી થ્રી

અને કોઈક લક્ષ્ય એડમિટેડ સાચું શું છે આવા મારો ડાયલોગ યાદ રાખજો કે જ્યારે બી પણ પ્રશ્નાર્થવાક્યને વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે યાદ રાખજો ડુ ડસ કે ડીડ જેવા શબ્દો શું થશે નીકળી જશે આવા શબ્દો તમને વાક્યમાં માત્ર કાળ ઓળખવા માટે છે અને ઓલવેઝ રિમેમ્બર ક્યારે પણ ડુ કે ડઝનું ડીડ કરવાનું નહીં આવું હંમેશા રાખજો કે વાક્યમાંથી ડસ કે ડીડી જેવા શબ્દો નીકળી જશે અને ક્યારેય કરવાનું નહીં તો સ્વાભાવિક છે કે અહીંયા ડીડ એડમિટ લખવાવાળા તમામ વિદ્યાર્થીઓ ખોટા અહીંયા આન્સર બનવાનો છે માત્ર એડમિટેડ ગાલાએ સિરિયસલી ઘણી ટ્રીકી વસ્તુઓ પૂછી છે બહુ પ્રોપરલી ધ્યાન આપીને ગાલા પેપર સેટ કરવા જેવું છે તો અહીંયા આન્સર આવશે એડમિટેડ હવે જરા જોઈ લઈએ છે ભાઈ ઓકે ત્યાર પછી અહીંયા આપ્યું છે નો નો આપ્યું હોય તો સ્વાભાવિક છે જવાબમાં શું આવશે નેગેટિવલી તો બે ત્રણ વસ્તુ ખરેખર આ ઇન્ટરેક્ટ સ્પીચમાં ખરેખર ટ્રીગી પૂછી હતી ઘણા બાળકો એવું સમજે છે કે અમે ખાલી જગ્યામાં આરામથી માટ લઈ જઈશું ઇન્ટરેક સ્પીચમાં ના ધ્યાન રાખવાની જરૂર છે અમી વોઝ એંગ્રી ધેર ફોર શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક અમી કેવી હતી ભાઈ ગુસ્સામાં હતી હન ગુસ્સામાં હતી એટલે પિકનિકમાં આવી નહીં એકદમ સરળ છે ક્રીના વિલ નોટ અટેન્ડ ધ પાર્ટી શી વિલ નોટ અટેન્ડ ધ સેમિનાર નોટ છે એટલે ઓબ્વિયસલી નાઇધર નોર અને એટલું બરાબર યાદ રાખેજો કે નાઇધર નોર કે આઈધર હોર આઈધર ઓર મૂકો વાક્યમાં જે બેની તુલના હોય એમાંની આગળ એકની આગળ આઈધર અથવા નાઈધર બીજાની આગળ ઓર અથવા નોર મૂકવું જોઈએ તો અહીંયા એકની આગળ નોટ હું બિલકુલ કાઢી નાખીશ વાક્યમાંથી બંને જગ્યાએ જ નોટ નીકળી જશે અને ધ પાર્ટીની આગળ નાઈધર મૂકીશ ધ સેમિનારની આગળ નોર મૂકીશ તો ક્રિના વિલ અટેન્ડ નાઇધર ધ પાર્ટી નોર ધ સેમિનાર ચાલો નંબર 49 રિપેર ધ चेयर इट्स લેગ ઇઝ બ્રોકન એક્સ્ટ્રા ઓર્ડિનરી સેન્ટેન્સે ભલ ભલો શિક્ષક પણ આમાં માર ખાઈ જવાનો છે હવે બહુ બધા લોકો ઇટ્સ જોઈને પ્રેમથી એની જગ્યાએ વિચ મૂકે છે غلط છો તમે આઉ વાક્ય બનાયું હોય રિપેર ધ चेयर વિચ લેગ ઇઝ બ્રોકન غلط આખું સેન્ટેન્સ અલગ રીતે બને છે

વાક્યને ધ્યાનથી યાદ રાખો અને તમારા શિક્ષક પાસે આની આવા સેન્ટેન્સની થોડી વધારે પ્રેક્ટિસ માંગો ચાલો આગળ જરા જઈએ છે બ્લેન્ક્સ તરફ અવર્સ ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી ડેમોક્રેટિકલ એવો કોઈ વર્ડ નથી ના યુઝ થાય અવર્સ ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી વી એવ ધ રાઇટ રાઈટ લે રાઇટ હકવાળો છે તો આર આ રાઇટ જીએસટી રાઈટ આવશે રાઈટ ટુ વોટ

અને સમ ક્વેશ્ચન્સ પણ અહીંયા નીચે સ્ટાર્ટ સ્ટાર્ટીઝ વેમાં ધ ચીફ ગેસ્ટ આપ્યું છે એટલે કે સજીવ કર્મ આગળ છે તો સ્વાભાવિક છે યાર આપણે એક જ રીતે વાક્ય બનાવીશું અહીંયા હું તમને ઓર કરીને બીજી રીતે વાક્ય ન બનાવી શકું કારણ કે સ્ટાર્ટિઝ વેમાં ધ ચીફ ગેસ્ટ આપ્યું છે તો જુઓ હા એટલું જરૂરથી જ્ઞાન આપી શકું કે વાક્યમાં આસ્કડ છે છે એટલે સ્વાભાવિક છે કે સાદો ભૂતકાળ છે પેસિવમાં ફેરવવા માટે વોઝ વેર પ્લસ પાસ પાર્ટિસિપલનો ઉપયોગ કરીશું તો ધ ચીફ ગેસ્ટ વોઝ આસ્કડ અને હવે શું મૂકશો આપણું કર્મ નંબર બે સમ ક્વેશન્સ અને સમ ક્વેશ્ચન્સ પછી શું મૂકશો બાય તો ધ ચીફ ગેસ્ટ વોઝ આસ્કડ સમ ક્વેશન્સ બાય ધી સ્ટુડન્ટ્સ ચલો હી ડીડ નોટ સ્કીપ એની ક્વેશન હી ડિડ નોટ સ્કીપ એની ક્વેશન ડીડ નોટ છે ડીડ નોટ નીકળી જાય ને એની જગ્યાએ શું આવે વોઝ વેર પ્લસ નોટ કર્મ કયું છે ભાઈ અહીંયા એની ક્વેશ્ચન તો એની ક્વેશન વોઝ નોટ ડીડ નોટનું આપણે અહીંયા શું કરીએ છીએ એની ક્વેશન પ્રમાણે વોઝ નોટ સ્કિપડ સ્કિપ્ડનું સ્પેલિંગ જુઓ એસ કે આઈ ડબલ પીઈડી જો ભૂલથી એક જ પી કરશો તો માર્ગ જશે બાય હિમ છેલ્લું વાક્ય હી વોઝ ધ ડિસ્કશન વિથ ધ યંગ સ્ટુડન્ટ્સ હવે વિથ ધ યંગ સ્ટુડન્ટ્સ તો કેવા શબ્દો બને છે અન્ય શબ્દો વાક્ય સિરિયસલી આટલું જ છે હી વોઝ ધ ધિસ્કશન હવે હી વોઝ ધ ધિસ્કશન લખ્યું છે આઈએનજી પછી જે શબ્દ છે એ કર્મ છે તો શું આવશે ધ ડિસ્કશન વોઝ અચ્છા મેં આગળ બી કીધું છે ફરીવાર બી કહું છું વાક્યમાં એમિઝા પર સાયનજી હોય કે વોઝબે પણ સાયનજી હોય પેસિવમાં ફેરવવા માટે એક શબ્દ કમ્પલસરી છે અને એ શબ્દ છે બી ઈંગ તો શું લખશો ધ ડિસ્કશન વોઝ બીઇંગ એન્જોયડ બાય હિમ વિથ ધ યંગ સ્ટુડન્ટ્સ સારો પેરેગ્રાફ હતો ફિફ્ટી ટુ મનીષ ગોઝ ટુ સ્કૂલ નીચે લખ્યું છે વી ગો ટુ સ્કૂલ અર્થાત મનીષની જગ્યાએ શું મૂકવાનું છે વી ચાલો તો પહેલું વાક્ય વી ગો ટુ સ્કૂલ ટૂંકમાં બધે એસકે એસ નીકળશે હા હી એન્જોયસ તો વી એન્જોય સ્ટડીંગ બટ ટુ ડે હી તો હીનું શું કરશો વી હેઝનું પ્લુરલ ફોર્મ શું કરશો હેવ ટુ ગો ટુ હિઝ વિલેજ ઓકે અચ્છા અહીંયા ધીઝ નથી મારા ભાઈઓ સહેજ ગલતી છે હીઝ વિલેજ છે તો આપણે અહીંયા હિઝનું શું કરવાનું છે અવર વિલેજ કરવાનું છે હી વિલ વર્ક ઇન હિઝ ફાર્મ તો હીનું શું કરશું વી વિલ વર્ક ઇન અને હિઝનું ફરી વાર શું કરશું અવર ફાર્મ તો વાક્ય શું બને છે વી ગો ટુ સ્કૂલ વી એન્જોય સ્ટડીંગ બટ ટુડે વી હેવ ટુ ગો ટુ અવર વિલેજ વી વિલ વર્ક ઇન અવર ફાર્મ ચાલો નંબર ફિફ્ટી થ્રી થી ફિફ્ટી ફાઈ પેપરના અંતિમ તબક્કામાં જયરાજ ઓલવેઝ હવે ધ્યાનથી જુઓ કહો શબ્દ આપ્યો છે ઓલવેઝ બહુ ઓછા લોકોને ખબર છે ઓલવેઝ એ સમય બતાવે અને સમય હોય તો હાઉ ઓફન લઈ શકાય તો જવાબ બનશે ઓપ્શન ડી હાઉ ઓફન ડઝ ગો ફોર અ વોક ઇન ધ પાર્ક ચાલો થોડો આગળ જઈએ શુક્લા લિવિંગ ઇન અહેમદાબાદ સિન્સ નાઇન્ટીન હવે સિન્સ નીચે ભલે અન્ડરલાઇન હોય પણ ઘણી બધી વખત એવું બને કે જવાબ સિન્સ વેનથી બનાવી શકાય તો અહીંયા જવાબ બી છે સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બિન લિવિંગ ઇન અહેમદાબાદ ચલો નંબર ફિફ્ટી ફાઈવ મમતા હેઝ થ્રી કાસ અહીંયા થ્રી શબ્દની નીચે અંડરલાઈન છે સંખ્યા દર્શક શબ્દોની નીચે અંડરલાઈન હોય તો હાઉ મેનીથી બેટર કંઈ હોઈ જ ના શકે સો હાઉ મેની કાસ ડઝ મમતા હેવ બહુ જ સરસ મજાની વાત સાંભળો વાક્યમાં તમે ડઝ મૂકો છો એટલે પાછળ હેવ જ મૂકવું પડે તમે હેઝ ન મૂકી શકો આ બરાબર ત્યાંથી સાંભળજો કેમ કારણ કે ડઝ અને ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે હેઝ એ ક્રિયાપદનું મૂળરૂપ નથી એટલા માટે ક્રિયાપદનું હેવનું મૂળરૂપ શું લેવું અરે હેઝનું મૂળરૂપ શું લેવું પડે હેવ બહુ જ સરસ મજાનું વાક્ય હતું કે હાઉ મેની કાસ ડસ મમતા હેવ તો ચાલો બસ આજના લેક્ચરમાં કે આજના વિડીયોમાં અહીંયા સુધી જ આગળના સોલ્યુશન્સ માટે તમે આગળના વિડીયો જોતા રહેજો અને રેન્કર ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હિયર ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ થેન્ક યુ બાય